नंबर सिक्स स्लाइड फॉर्मेट करवा। स्लाइड फॉर्मेट करवी एटले फॉन्ट फॉन्ट साइज फॉन्ट स्टाइल फॉन्ट कलर वगैरह में फेरफार करवो बराबर। हवे सौथी पहलू छे फॉन्ट। फॉन्ट पसंद करवा अथवा तो पसंद करेला लखणना फॉन्ट बदलवा। आपणे घणी बधी अलग अलग प्रकारना फॉन्ट एटले के भाषा होय छे एमांथी अलग तमारे ए फॉन्ट बदलवा होय लखणना तो ते बदलवा माटे आपणे फॉन्टनो उपयोग थाय छे। अने पछी छे फॉन्ट साइज। फॉन्ट साइज पसंद करवा अथवा पसंद करेला लखाणनी फॉन्ट साइज बदलवा माटे। जेम के फॉन्ट साइज जे छे एमां अलग तमारी आपणी साइज होय ए वधारवी के घटाड़वी होय, लखेला लखाणना अक्षरोने नाना मोटा करवा होय तो एना माटे आपणे फॉन्ट साइज उपयोग करीए छे। एना पछी छे इन्क्रीज फॉन्ट साइज। पसंद करेला लखाणनी फॉन्ट साइज वधारवा। आपणे कोईपण लखाण लख्यू होय तो एने साइज आपणी वधारवी होय तो एना माटे इन्क्रीज फॉन्ट साइजनो उपयोग थाय छे। अने पसंद करेला लखाणनी फॉन्ट साइज घटाड़वी होय तो डिक्रीज फॉन्ट साइजनो उपयोग थाय छे। पसंद करेला लखाणने बोल्ड फॉन्ट स्टाइल घेरा जाडा काळा घाटा अक्षरोमां बदलवो होय तो बोल्डनो उपयोग थाय छे। पसंद करेला लखाणने इटालिक फॉन्ट स्टाइलमां आगळ तरफ ढळતા અક્ષરોમાં બદલવા હોય એટલે કે ત્રાંસા કરવા હોય તો ઇટાલિકનો ઉપયોગ થાય છે। પસંદ કરેલા લખાણને અન્ડરલાઇન એટલે કે આપણે જે પણ લખાણ લખ્યું છે એની નીચે લીટી કરવી હોય તો અન્ડરલાઇનનો ઉપયોગ થાય છે। ટેક્સ્ટ શેડો પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો ઉમેરવો હોય, આપણે જે પણ લખાણ પસંદ કર્યું છે એની પાછળ પડછાયો ઉમેરવો હોય તો તેના માટે ટેક્સ્ટ શેડોનો ઉપયોગ થાય છે। ચેન્જ કેસ પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરમાં બદલવા માટે, આપણે કોઈ પણ પસંદ કરી લખાણ કરીએ છીએ તો તેને કાં તો કેપિટલમાં કાં તો પછી સ્મોલ અક્ષરમાં બદલવા હોય તો તેના માટે ચેન્જ કેસનો ઉપયોગ થાય છે। પસંદ કરેલા લખાણનો રંગ બદલવા, આપણે જે પણ લખાણ લખ્યું હોય એને આપણે કલરિંગ કરવું હોય તો તેના માટે આપણે ફોન્ટ કલરનો ઉપયોગ થઈ કરીએ છીએ। સિલેક્ટ સ્લાઇડમાં લખાણ પસંદ કરવા, કોઈ પણ આપણે લખાણ હોય એને પસંદ કરવું હોય તો અથવા તો સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટનો ઉપયોગ કરીએ છીએ। છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે અંડનો ઉપયોગ થાય છે, આપણે કોઈ ક્રિયા કરી અને તેને પાછી લાવી હોય તો અંડનો ઉપયોગ કરે છે। અને રીડુ અંડુ ટૂલની ક્રિયા ઉલટાવવા માટે, અંડુ ટૂલની ક્રિયા ઉલટાવવી હોય તો તેના માટે આપણે રીડુનો ઉપયોગ કરીએ છીએ। સૌ પ્રથમ આપણે સ્લાઇડ વન ટાઇટલ સ્લાઇડને ફોર્મેટ કરીશું। પાવર પોઈન્ટ શરૂ કરો, પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો, સ્લાઇડ પેન પર તમે સ્લાઇડ વન દેખાશે, સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો, તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકશો બરાબર। સૌથી પહેલું પાવર પોઈન્ટ શરૂ કરો, પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો અને સ્લાઇડ પેન પર તમે સ્લાઇડ વન દેખાશે। આપણે ધ ટાઈગર પર ક્લિક કરીશું તો આપણે સ્લાઇડ પેન પર સ્લાઇડ વન દેખાશે। સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો અને તેની ફરતે પ્લેસ હોલ્ડર જોઈ શકો છો। આપણે આ ધ ટાઈગરવાળી સ્લાઇડ ખોલીશું તો આપણને તેની ફરતે શું થાય છે, પ્લેસ હોલ્ડર જોઈ શકીએ છીએ। નંબર ચાર, સ્લાઇડનું શીર્ષક સિલેક્ટ કરો। યાદ રાખો, લખાણ સિલેક્ટ કરવા માટે અથવા તો લખાણની શરૂઆતમાં માઉસ પોઈન્ટર મૂકો, માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને લખાણ પસંદ થઈ જાય ત્યાં સુધી ડ્રેગ કરો, કામ પૂરું થતાં માઉસ બટન છોડી દો અને સિલેક્ટ કરેલું લખાણ હાઇલાઇટ થશે। આ હાઇલાઇટ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો, એટલે કે આપણે કોઈપણ લખાણ સિલેક્ટ કરવું હોય તો ત્યાં આપણે શું કરવાનું, માઉસ પોઈન્ટર લઈ જવાનું અને માઉસનું ડાબું બટન દબાવી રાખીને લખાણ પસંદ થાય ત્યાં સુધી ડ્રેગ કરવાનું અને પછી ડ્રેગ થઈ જાય ત્યારબાદ માઉસનું બટન છોડી દો, સિલેક્ટ કરેલું લખાણ શું થશે, હાઇલાઇટ થશે અને હાઇલાઇટ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો। એના પછી છે નંબર પાંચ, મેનુ બારમાં હોમ ટેબ પસંદ થયેલી જ છે, ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં ડિફોલ્ટ સિલેક્શન છે, ફોન્ટના નામનું ડ્રોપડાઉન મેનુ જોવા માટે તે એરો પર ક્લિક કરો બરાબર મિત્રો। હવે આપણે તે ધ ટાઈગર જે છે તેને સિલેક્ટ કર્યું, હવે અહીંયાથી તમને આ ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે બધી અલગ અલગ ભાષા જોવા મળશે, એમાંથી તમારે જે ફોન્ટ પસંદ કરવા હોય એ તમે કરી શકો છો। ડિફોલ્ટ સિલેક્શન વિન્ડો દ્વારા જે વિકલ્પ પસંદ થયેલો છે તેને આપણે શું કહીએ છીએ, ડિફોલ્ટ સિલેક્શન કહે છે। હવે આમાંથી તમને જે ભાષા ગમે તેની પર ક્લિક કરવાની, તો ફોન્ટના નામની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો, અહીંયા બાજુમાં સ્ક્રોલ ડાઉન કે સ્ક્રોલ અપ એરો છે આ, એને ઉપર નીચે જેમ જેમ નીચે કે જેમ જેમ ઉપર લઈ જશો એ પ્રમાણે તમને અલગ અલગ પ્રકારના ફોન્ટ જોવા મળશે। સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો અને માઉસનું ડાબું બટન દબાવી રાખીને પણ આપણે માઉસના ક્લિક કરીને ઉપર નીચે પણ ડ્રેગ કરી શકાય છે। યાદીમાં દરેક ફોન્ટના પર નામ પર માઉસ પોઈન્ટર મૂકો અને જુઓ તે પ્રમાણેનું સિલેક્ટ કરેલું લખાણ કેવું દેખાય છે। આ બધા અલગ અલગ પ્રકારના ફોન્ટ છે, અહીંયાથી તમારે ઉપર નીચે અલગ અલગ ભાષાઓ બીજી પણ ખુલશે, એમાંથી આપણે જોતું જવાનું કે કયા ફોન્ટના અક્ષર કેવા દેખાય છે।
फॉन्टना नाम पर क्लिक करो। दाखला तरीके अलेगेरियन पर क्लिक करो। ड्रॉपडाउन मेनू बंद करो और लखाण के प्रमाण बदलाई जैसे। आम फॉन्ट ग्रुप में हमें अपने फॉन्ट साइज 44 पॉइंट से डिफॉल्ट सिलेक्शन है। फॉन्ट साइजनी याद जुवा एरो पर क्लिक करो। बराबर मित्रों, हमें अँ अपने फॉन्ट साइज के 44 એટલે કે 44. હવે તમે અહીંયા પણ અહીંયાથી સ્ક્રોલ ડાઉન અપ એરો કે ડાઉન એરોથી ઉપર નીચે જઈ શકો છો. તમારે ફોન્ટની સાઇઝ વધારવી કે ઘટાડવી જેટલી કરવી હોય એટલી કરી શકો છો. તો પોઈન્ટ સાઇઝ જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો. માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપર કે નીચે ડ્રેગ કરો. યાદીમાં દરેક ફોન્ટ સાઇઝ પર માઉસ પોઈન્ટર મૂકો અને જુઓ કે તે પ્રમાણે સિલેક્ટ કરેલું લખાણ કેવું બદલાય છે. ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે 54 પોઈન્ટ્સ પર ક્લિક કરો. ડ્રોપડાઉન મેનૂ બંધ થશે અને શીર્ષક હવે સિલેક્ટ કરેલા ફોન્ટ સાઇઝમાં દેખાશે. બરાબર, હવે 44ની જગ્યાએ આપણે કોની પણ 54 પોઈન્ટ્સ ઉપર ક્લિક કરીશું તો અને ગમે ત્યાં ક્લિક કરીશું તો ડ્રોપડાઉન મેનૂ બંધ થઈ જશે અને સિલેક્ટ કરેલા જે લખાણ જે છે એ જુઓ આપણને 54 એટલે કે 54 સાઇઝમાં દેખાશે. બરાબર, એટલે અક્ષરની સાઇઝ થોડી કે થશે. 44 હતી તો આપણે 54 કરી તો સાઇઝ મોટી થશે. યાદ રાખો, ફોન્ટ ગ્રુપમાં નીચેના ટૂલ્સનો ઉપયોગ કરીને પણ તમે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારી કે ઘટાડી શકો છો. લખાણ સિલેક્ટ કરો અને ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. દરેક ક્લિક સાથે ફોન્ટ સાઇઝ વધતી જશે. આપણે અહીંયા ફોન્ટ સાઇઝના ઉપયોગની મદદથી પણ ફોન્ટની સાઇઝ વધારી કે ઘટાડી શકીએ છીએ. તે ઉપરાંત જો ફોન્ટની સાઇઝ વધારવી કે ઘટાડવી હોય તો આપણે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કે ડિક્રીઝ ફોન્ટ સાઇઝથી પણ કરી શકીએ છીએ. હવે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીશું તો ફોન્ટ સાઇઝ શું થશે, વધતી જશે. હવે બીજી લખાણ સિલેક્ટ કરો અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો તો દરેક ક્લિક સાથે ફોન્ટ સાઇઝ ઘટતી જશે. હવે ફોન્ટ ગ્રુપમાં બી એટલે કે બોલ્ડ ઉપર ક્લિક કરો. સિલેક્ટ કરેલું લખાણ બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં બદલાઈ જશે અને પ્લેસ ઓર્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો તો જુઓ કે સિલેક્ટ કરેલું લખાણ કેવું દેખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા તમને આ અલગ અલગ પ્રકારની સ્ટાઇલો છે એ આપણે સિલેક્ટ કરીને જોવાની છે. હવે જો આપણે અહીંયા અંદર ટાઈગર જે છે ને સિલેક્ટ કર્યું અને અહીંયા ઉપર બી એટલે કે બોલ્ડ આપેલું છે તો એની પર ક્લિક કરીશું તો તે પ્રમાણેનું આપણને દેખાય છે. એના પછી છે નંબર 11, સ્લાઇડના કદ જે છે તેને પેટા શીર્ષક સબ ટાઇટલ પર ક્લિક કરો. તેની ફરતે તમે પ્લેસ ઓર્ડર જોઈ શકો છો. હવે સ્લાઇડનું પેટા શીર્ષક સિલેક્ટ કરો. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ પરના એરો પર ક્લિક કરો. ક્લિક કરીને સિલેક્ટ કરો. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો અને તેના પરના એરો જે છે તેના પર 36 ફોન્ટ્સ પર ક્લિક કરો અને ફોન્ટ ગ્રુપમાં બોર્ડ ઉપર ક્લિક કરો અને પ્લેસ ઓર્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો અને જુઓ કે સ્લાઇડ કેવી દેખાય છે. બરાબર મિત્રો, એટલે કે આપણે ભાષા પરથી કાઢી બોલ્ડ કરી નાખીએ અને તેની સાઇઝ વધારીને ઘટાડી દીધી. હવે આપણે જોવાની કે તે કેવું લાગે છે. એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પરના એરો પર ક્લિક કરો તો તમને એક ડ્રોપડાઉન મેનુ પણ જોવા મળશે. આ મેનુ પર સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરો તો તમે સ્લાઇડના શીર્ષકની અને પેટા શીર્ષકની ફરતે પ્લેસ ઓર્ડર જોઈ શકશો. આપણે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીશું તો આપણે શીર્ષક અને પેટા શીર્ષકની ફરતે શું જોવા મળે છે, તો આવી રીતે પ્લેસ ઓર્ડર જોવા મળે છે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો. તમને રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. ત્યારબાદ આપણે આ ફોન્ટ કલર ઉપર ક્લિક કરીશું તો અહીંયા અલગ અલગ પ્રકારના શું જોવા મળશે, આપણને રંગો જોવા મળશે. એમાંથી આપણને જે રંગ પસંદ પડે તેની ઉપર આપણે સિલેક્ટ કરવાનું. બરાબર, અહીંયા આપણને જે અહીં દરેક રંગ પર માઉસ પોઈન્ટર મૂકવું અને જુઓ કે સિલેક્ટ કરેલા લખાણ શીર્ષક તથા પેટા શીર્ષકના રંગ કેવા બદલાય છે. આપણે તે ધ ટાઈગરને અવર નેશનલ એનિમલને સિલેક્ટ કરવાનું અને પછી અહીંયા ફોન્ટ કલરમાંથી અલગ અલગ રંગ સિલેક્ટ કરીને જોવાનું કે કયો રંગ સારો છે. લાલ, પીળો, ગુલાબી, આસમાની, જે રંગ તમને ગમે એ બધા રંગ પૂરો. એમાં તમારી પસંદગીના રંગ ઉપર ક્લિક કરો. ઉદાહરણ તરીકે સ્ટાન્ડર્ડ કલર્સમાં ડાર્ક રેડ રંગ પર ક્લિક કરો. મેનુ બંધ થશે અને સિલેક્ટ કરેલું લખાણ ઘેરા લાલ રંગનું થશે. બરાબર, આપણે ડાર્ક રેડ ઉપર ક્લિક કરીશું તો લખાણનો રંગ કેવો થશે, લાલ રંગનો. આમ પ્લેસ ઓર્ડર દૂર કરવા સ્લાઇડ પેન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો કે જુઓ સ્લાઇડ કેવી દેખાય છે અને આસપાસ જે પેલા પ્લેસ ઓર્ડર છે આપણે ગમે ત્યાં ક્લિક કરીશું તો તે જતા રહેશે અને સ્લાઇડ કેવી છે તે દેખાય છે. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ ઉપર ક્લિક કરો. હવે આપણે સ્લાઇડ 2 ફોર્મેટ કરીશું. સ્લાઇડ્સ આઉટલાઇન્સ પેન પર આપણે સ્લાઇડની પ્રતિકૃતિ પર ક્લિક કરો. સ્લાઇડ પેન પર તમને સ્લાઇડ 2 દેખાશે અથવા તો સ્લાઇડ 2 પર જવા માટે કીબોર્ડ પર પેજ ડાઉન કી અથવા તો ડાઉન એરો કી દબાવો.
बराबर। हवे स्लाइड टू जे छे एनी पर जवू होय तो कीबोर्ड पर पेज डाउन अथवा तो डाउन एरो की दबाओ। एक्टिव स्लाइड ने फॉर्मेट करवा माटे स्लाइड पेन पर कोई पण जग्याए क्लिक करो। एडिटिंग ग्रुप में सिलेक्ट पर क्लिक करो और पछी ड्रॉप डाउन मेनू में सिलेक्ट ऑल पर क्लिक करो। आम स्लाइड नो शीर्षक तथा लखाणनी फरते प्लेस होल्डर जोवा मळे छे। बराबर, हवे आपणे आ सी अहींयाथी कोई आ स्लाइड पसंद करी तो तेनी आसपास आपने शूँ जोवा मळे छे, प्लेस होल्डर जोवा मळे छे। हवे अहींया पण तमारे फॉन्टनी भाषा, फॉन्टनी साइज, फॉन्टनो कलर, बोल्ड, इटालिक, अंडरलाइन करवो होय बधुं आपणे करी शकीए छीए। तो जुओ फॉन्ट ग्रुप में आपणे फॉन्ट पर एरो पर क्लिक करीने एरियल फॉन्ट पसंद करो। अहींया तमे फॉन्ट पर क्लिक करशो एटले बधी अलग अलग भाषा जोवा मळशे, एमांथी तमने जे पसंद आवे एमांथी आपणे एरियल फॉन्ट पसंद करीए। हवे फॉन्ट ग्रुप में फॉन्ट साइज ने एरो पर क्लिक करो ने 36 पॉइंट्स पर पसंद करो। એટલે કે આપણે ફોન્ટની સાઇઝ કેટલી પસંદ કરીશું 36, અને ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરને એરો પર ક્લિક કરો અને સ્ટાન્ડર્ડ કલર્સમાંથી ડાર્ક બ્લુ રંગ પસંદ કરો। આમ પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરીને જુઓ કે સ્લાઇડ કેવી દેખાય છે। એટલે આપણે ફોન્ટ, ફોન્ટ સાઇઝ અને ફોન્ટ કલર જે છે તે પસંદ કરી અને પ્લેસ હોલ્ડર દૂર કરવા કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું અને ત્યારબાદ જોઈશું તો આપણી સ્લાઇડ જે છે એ કેવી દેખાય છે। તો જુઓ ડાર્ક બ્લુ પસંદ કર્યું છે તો એ આપણને અહીંયા લખેલું દેખાય છે। અક્ષરની સાઇઝ આપણે મોટી 36 કરી અને ફોન્ટ સ્ટાઇલ આપણે ફોન્ટ આપણે એરિયલ કર્યું। આમ સ્લાઇડના શીર્ષક ઉપર ક્લિક કરો તેની ફરતે પ્લેસ હોલ્ડર દેખાશે। હવે સ્લાઇડનું શીર્ષક પસંદ કરો। શીર્ષકને બોલ્ડ કરવા તથા અંડરલાઇન કરવા હોય તો ફોન્ટ ગ્રુપમાં હવે એન ઇન્ટ્રોડક્શન જે છે એને સિલેક્ટ કરો, બોલ્ડ અને અંડરલાઇન પર ક્લિક કરો। તો જુઓ અહીંયા એન ઇન્ટ્રોડક્શન પર ક્લિક કરીશું એટલે આપણે પ્લેસ હોલ્ડર જોવા મળશે, પછી તેને સિલેક્ટ કરવાનું અને પછી બોલ્ડ અને અંડરલાઇન પર ક્લિક કરો। પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો અને શીર્ષક કેવું દેખાય છે તે જુઓ। યાદ રાખો, જો તમે શીર્ષકના અક્ષરોને કેપિટલ કે સ્મોલમાં બદલવા ઈચ્છો તો સ્લાઇડના શીર્ષક પર તેને સિલેક્ટ કરો, ફોન્ટ ગ્રુપમાં ચેન્જ કેસ પર ક્લિક કરો અને તો તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। બરાબર મિત્રો, તો અહીંયા આપણે ફોન્ટ ગ્રુપમાં ચેન્જ કેસ પર ક્લિક કરીશું તો આપણે સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલ, કેપિટલાઇઝ, ઇચ વર્ડ, અંડરલાઇન, ટગલ કેસ આ બધા જોવા મળે છે। સિલેક્ટ કરેલું લખાણ કેવું દેખાય છે તે જોવા મેનુમાં દરેક વિકલ્પ પર ક્લિક કરો। છેલ્લી ક્રિયા ઉલટાવવા ટાઇટલ બારમાં અંડું પર ક્લિક કરો, શીર્ષક પાછું હતું તેવું દેખાશે। ઉદાહરણ, શીર્ષકને કેપિટલ જો આપણે લખેલા લખાણને કેપિટલ અક્ષરમાં રાખવા છે તો અપર કેસ ઉપર ક્લિક કરો। બરાબર, અપર કેસ પર ક્લિક કરીશું તો આપણે બધેલું લખાણ કેપિટલમાં જોવા મળશે। આપણે અપર કેસ પર ક્લિક કરી તો જુઓ એને ઇન્ટ્રોડક્શન અહીંયા જુઓ તો અડધું સ્મોલ અડધું કેપિટલ હતું, અહીંયા બધા કેપિટલ અક્ષર થઈ ગયા અપર કેસ પર ક્લિક કરી તો। આમ છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ટાઇટલ બારમાં અંડું પર ક્લિક કરો તો શીર્ષક અગાઉ હતું તેવું દેખાશે। જો તમે ઈચ્છો તો સ્લાઇડના લખાણને ઇટાલિક ફોન્ટ સ્ટાઇલમાં પણ ફેરવી શકો છો। સ્લાઇડના લખાણ પર ક્લિક સિલેક્ટ કરો, ફોન્ટ ગ્રુપમાં ઇટાલિક પર ક્લિક કરો। બરાબર, હવે જે નીચેના લખાણ છે એને શું કરવાનું આપણે સિલેક્ટ કરવાનું અને પછી ઇટાલિક પર ક્લિક કરો। સિલેક્ટ કરેલ લખાણ ઇટાલિક ફોન્ટ સ્ટાઇલમાં ફેરવાઈ જશે। સ્લાઇડ કેવી દેખાય છે તે જોવા માટે આપણે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું। ઉપર જે છે એને ઇન્ટ્રોડક્શન એને આપણે સિલેક્ટ કરી બોલ્ડ અને અંડરલાઇન કર્યું અને આપણે જે અક્ષરો હતા એને જોયા અને એ જ રીતે નીચેનું જે છે એને આપણે સિલેક્ટ કર્યા અને લખાણના અક્ષરોને ઇટાલિકમાં ફેરવ્યા। આમ છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ટાઇટલ બારમાં અંડું પર ક્લિક કરો તો લખાણ અગાઉ હતું તેવું દેખાશે। પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફાર સેવ કરવા ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો। હવે આપણે સ્લાઇડ 3 ફોર્મેટ કરીશું। સ્લાઇડમાં આઉટલાઇન પેન પર સ્લાઇડ 3ની પ્રતિકૃતિ પર ક્લિક કરો। સ્લાઇડ પેન પર તમે સ્લાઇડ 3ને જોઈ શકશો। સ્લાઇડ 3 પર જવા માટે કીબોર્ડ પર પેજ ડાઉન કી અથવા તો પે ડાઉન એરો કી દબાવો। એક્ટિવ સ્લાઇડને ફોર્મેટ કરવા સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો। સ્લાઇડના શીર્ષકની ફરતે પ્લેસ હોલ્ડર જોવા માટે તેના પર ક્લિક કરો અને સ્લાઇડના શીર્ષકને સિલેક્ટ કરો। હવે પ્રોજેક્ટ ટાઈગર જે છે તે સ્લાઇડને ખોલો, એની અંદર પ્રોજેક્ટ ટાઈગરનું જે ટાઇટલ જે છે એને સિલેક્ટ કરો, એમાં ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પર એરો પર ક્લિક કરો અને એમાંથી તમારે સ્ટાન્ડર્ડ કલર્સમાંથી રેડ કલર પસંદ કરો। બરાબર, હવે આપણે ત્રીજી સ્લાઇડ જે છે એને પસંદ કરીશું, એમાં આપણું ટાઇટલ કયું છે પ્રોજેક્ટ ટાઈગર, તો એમાં આપણે ફોન્ટ કલર પર ક્લિક કરીશું અને એમાં આપણે રેડ કલરને પસંદ કરીશું અને તેમાં ફોન્ટ ગ્રુપમાં શીર્ષક પર પડછાયો ઉમેરવો હોય
तो टेक्स्ट शेडो पर क्लिक करो। आपणे शीर्षकनी पाछळ परछाई उमेरवो छे तो आपणे शेडो पर क्लिक करी टेक्स्ट शेडो पर क्लिक करीशुं। प्लेस होल्डर दूर करवा स्लाइड पेनमां कोईपण जग्याए क्लिक करो अने जुओ कि हवे शीर्षक केवुं देखाय छे। तो जो आपणे रेड कलर पसंद करेलो हतो तो ते आपणने देखाय छे। आम स्लाइडना लखाणना फरते प्लेस होल्डर जोवा माटे तेना पर क्लिक करो, लखाण सिलेक्ट करो अने हवे आपणे नीचेनुं जे लखाण जे छे तेने शुं करवानुं छे, सिलेक्ट करवानुं छे अने फॉन्ट कलरमां एरो परथी स्टैंडर्ड कलरमांथी रेड कलर पसंद करो। तेमां पण तेने पण आपणे सिलेक्ट करी अने फॉन्ट कलरमांथी रेड कलर पसंद करीशुं। प्लेस होल्डर दूर करवा स्लाइड पेन पर कोईपण जग्याए क्लिक करो अने जुओ कि स्लाइड केवी देखाय छे। प्रेजेंटेशन में करेला फेरफारों सेव करवा टाइटल बार पर सेव पर क्लिक करो अने प्रेजेंटेशन बंद करवा माटे टाइटल बार पर क्लोज उपर क्लिक करो। बराबर विद्यार्थी मित्रों, एटले आपणे त्रण स्लाइड जे हती ए त्रणे स्लाइड जे छे तेने अलग अलग दरेकना जे टाइटल हता ए नामने आपणे शुं कर्या फॉन्ट एटले के अलग अलग भाषाथी बदल्या। एनी त्रणे स्लाइड जे छे तेना टाइटल हता तेनी साइज पण बदली एने बोल्ड इटालिक अंडरलाइन पण करी तेने फॉन्ट कलर पण कर्या अने जे नीचेनुं लखाण हतुं तेने पण शुं कर्युं आपणे सिलेक्ट कर्युं अने तेवा पण आपणे भाषा फॉन्टनी साइज फॉन्टनो कलर अने लखाण बदल्या।